ભાજપના કાર્યકરોથી રક્ષણ લેવા કોર્પોરેટરે સુરક્ષા માંગી છે. કોર્પોરેટર વૈશાલી ભટ્ટે પલ્લીમાં જવા માટે સુરક્ષા માંગી હતી. નરોડાના કોર્પોરેટરે પલ્લીમાં જવા માટે સુરક્ષા માંગી હતી. મહિલા કોર્પોરેટરના પક્ષના કાર્યકરો સામે આક્ષેપ. કાર્યકરો હેરાનગતિ કરતા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. 2.5 વર્ષથી સ્થાનિક હોદ્દેદારો હેરાન કરતા હોવાની તેમણે ફરિયાદ કરી છે. નરોડા કોર્પોરેટરે માતાજીની પલ્લીમાં હાજરી આપવા માટે પોલીસ સુરક્ષા માંગી હતી. મહત્વની વાત છે કે નરોડા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર વૈશાલી ભટ્ટે મંગળવારે તેમના વિસ્તારમાં પ્રવેશવા માટે પોલીસ બંદોબસ્ત માંગવાની ફરજ પડી છે. નરોડામાં નીકળેલી માતાજીની પલ્લી માંગવા માટે પોલીસ સુરક્ષા માંગવામાં આવી છે, જેને લઈને તેમને પ્રદેશ કાર્યાલય સુધી પણ કાર્યકર્તાઓ હેરાન કરતા હોવાની જે ફરિયાદ છે તે કરી હતી. અને તે દિવસે જયારે પોતાના વિસ્તારમાં ગયા તે દિવસે તેઓ પોલીસ સાથે ગયા હતા. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે મહિલા કોર્પોરેટરને પોતાના જે વિસ્તાર છે તેમાં જવા માટે જ સુરક્ષાની જરૂર પડે છે, સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કાર્યકરો હેરાનગતિ કરે છે તેવું તેઓ કહી રહ્યા છે, અને એ જ કારણસર તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું. રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત થયા છે. 38 વર્ષીય ગુણવંત ચાવડાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 53 વર્ષીય પરસોત્તમ જાધવનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. દરરોજ હાર્ટ એટેકથી 3-4 લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં આજે વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે. મયુર, રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત. બિલકુલ ભાવિની, રાજકોટમાં છેલ્લા 8 દિવસથી જોઈએ તો રોજ 2 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે. તેમના કારણે યુવાઓમાં પણ ચિંતાનો જે છે તે વધારો થયો છે. રાજકોટમાં આજે પણ વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે અને જીવ જે છે તે ગુમાવ્યા છે. થોરાળા ગોકુલપરાના 38 વર્ષીય ગુણવંત ચાવડા જે છે તેમનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજું મોત ગાંધીગ્રામમાં ગોવિંદનગરમાં 53 વર્ષીય પરસોત્તમભાઈ જાધવનું પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમણે આજે તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. એટલે કે દરરોજ હાર્ટ એટેકથી 3-4 લોકોના હવે મૃત્યુ જે છે તે થઈ રહ્યા છે, અને તેમના કારણે યુવાનો છે તેમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અપાર માહિતી માટે. તો રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. તો બીજી બાજુ વડોદરામાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 2 વ્યક્તિના મોત થયા છે. વાઘોડિયામાં 48 વર્ષીય મિનેશ જેઠવાનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો કાપડનું કટિંગ કરતી વખતે મિનેશ જેઠવા ઢળી પડ્યા હતા. સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. તો હરણી રોડ પર 49 વર્ષીય ભરત સુથારનું પણ મોત થયું છે. પીઠમાં દુખાવો થતાં બામ લગાવ્યો હતો. નોકરીએ ગયા બાદ 18 કલાકમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. તો સુરતમાં DRB કોલેજમાં 46 માસ કોપી કેસ નોંધાયા છે. એક જ ક્લાસમાં ચાલી રહેલી હતી આ માસ કોપી કેસની ચોરી. તો કોપી ચોરી કરતા 34 વિદ્યાર્થીઓ ઝડપાયા છે. બીકોમ સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયા છે. માઇક્રો જેરોક્સમાંથી જવાબ લખતા પકડાયા છે. તો બરથાણાને સ્થિત આવી છે આ DRB કોલેજના MCOM અને MSCના મળી કુલ 46 કોપી કેસ થયા છે. દક્ષિણ ગુજરાતની જે પરીક્ષાઓ શરૂ થઈ છે તેના અંદર બહુ મોટી ચોંકાવનારી વાત સામે આવી રહી છે. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની BCOM, BSc અને BSc ફેકલ્ટીની ATKTની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. જ્યારે બુધવારે ભરતાના સ્થિત DRB કોલેજમાં TY BCOMના વિદ્યાર્થીઓ માસ કોપી કરતા સ્કવોડના હાથે ઝડપાયા હતા. એક જ ક્લાસમાંથી 34 વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સમાંથી પ્રશ્નોના જવાબ લખતા ઝડપાયા છે. આ સાથે DRB કોલેજમાંથી 3જા સેમેસ્ટરના 4, MCOMના 3 અને MSCના 4 મળીને કુલ 46 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા છે. મહત્વની વાત છે કે ભરતાના સ્થિત DRB કોલેજમાં MCOM અને MSCના મળી કુલ 46 કોપી કેસ, એટલે બહુ મોટી વાત કહેવાય. આ તમામ પેપરના અંદર હવે 0 માર્ક્સ આપી દેવામાં આવ્યા છે. 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ આજે એ લોકો આ પરીક્ષામાં બેસી શકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. કેમેરામાન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. તો વેરાવળ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર બોલા ચાલુ થઈ. વિપક્ષને રજૂઆત કરતા અટકાવતા મામલો ગરમાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી.
विपक्ष नेता गुलाम खाने सभा में होबाळो मचाव्यो हतो। बोर्ड में 27 समिति अध्यक्ष सहित सभ्यों की वरणी करवामां आवी तो भाजपा नगरसेवकों में आंतरिक असंतोष जोवा मळ्यो हतो। भाजपा अमुक नगरसेवकों चालू बोर्डे ज बहार निकली गया हता। वधु अपडेट साथे संवाददाता राकेश परड़वा अमारी साथे जोड़ाया छे। राकेश, वेरावल नगरपालिका की सामान्य सभा में लोकोना प्रश्नों मुद्दे चर्चा करने बदले होबाळो उग्र बनी गयो हतो। हेलो जी राकेश। જી ભાવિની, આપને જણાવું તો ગઈકાલે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષના જે કાઉન્સિલર નગરસેવકો તે વચ્ચે તૂતુમેમે સર્જાઈ હતી। ખાસ કરીને વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બોર્ડમાં તેમને રજૂઆત કરવામાં દેવામાં આવતી ન હતી। જે વિપક્ષ દ્વારા પ્રમુખને રજૂઆત કરવામાં આવતા હતા, પરંતુ જે અન્ય કાઉન્સિલરો તો ભાજપના તેમના દ્વારા તેમને અટકાવવામાં આવતા હતા, અને આ મુદ્દાને લઈને જે ભારે હુંસાતુસી અને તૂતુમેમે થઈ હતી। બીજી તરફ ભાજપના જે નવી બોડીની નવી સમિતિની રચના પણ કરવાની હતી, અને નવી સમિતિની જે રચના થઈ તેમાં પણ ભાજપના જ અમુક નગરસેવકોમાં આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો હતો। અમુક નગરસેવકો ચાલુ બોર્ડે સભા છોડીને ચાલ્યા પણ ગયા હતા। જોકે રાત્રે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તમામ લોકોને બોલાવીને મામલો થાળે પાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કહી શકાય કે નગરપાલિકાની નવી બોડીની જે પ્રથમ સામાન્ય સભા હતી તે માં બગડાટી બોલી હતી, અને વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે પણ તૂતુમેમે સર્જાઈ હતી। જી ભાવિની, આભાર સમગ્ર માહિતી માટે। દાહોદના રામપુર નજીક એસટી બસને અકસ્માત નડ્યો છે। એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। આગળ જતા ટ્રક ચાલકે બ્રેક મારતા એસટી બસે ટક્કર મારી હતી। અકસ્માત સર્જાતા એસટી બસ ખાડામાં ઉતરી ગઈ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ગાંધીનગરને અત્યાધુનિક શહેર બનાવવામાં આવશે। જૂના સેક્ટરનો મોડલ સેક્ટર તરીકે વિકાસ કરાશે, તો સેક્ટર 30ને મોડલ સેક્ટર તરીકે વિકાસ કરાશે। ગાંધીનગર મનપાએ કામગીરી શરૂ કરી દીધી છે। સેક્ટરના માસ્ટર પ્લાનિંગ માટે એજન્સી રાખવામાં આવી છે। સેક્ટર 30 બાદ ક્રમશઃ અન્ય સેક્ટરને આવરી લેવા વિચારણા થઈ રહી છે। અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। જુહાપુરામાંથી 9 લાખથી વધુને એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ફરી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। જુહાપુરા વિસ્તારમાંથી 9 લાખથી વધુના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। સુરતમાં કેમિકલ ઠાલવતા 6ના મોતનો કેસ, 1.5 વર્ષથી ભાગતો ફરતો આરોપી પકડાયો છે। આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહની ધરપકડ। વેદ પ્રકાશ ચેઇન સ્નેચિંગના ગુનામાં જેલમાં બંધ હતો। જેલમાં વેદ પ્રકાશ અને સંદીપ ગુપ્તા સંપર્કમાં આવ્યા હતા। ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવવામાં માહેર છે ગુપ્તા ગેંગ। તો મોટા પ્રમાણમાં મામલતદારની બદલી અને પ્રમોશન, રાજ્ય સરકાર દ્વારા 55 મામલતદારની બદલી અને પ્રમોશન કરવામાં આવ્યું। 162 નાયબ મામલતદાર વર્ગ 3ને વર્ગ 2માં પ્રમોશન, રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં મામલતદારની બદલી અને પ્રમોશન આપવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 55 મામલતદાર વર્ગ 2નાની બદલી કરવામાં આવી છે। 162 નાયબ મામલતદાર વર્ગ 3ને વર્ગ 2ના મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે। સુરતમાં ડીઆરબી કોલેજમાં 46 માસ કોપી કેસ, એક જ ક્લાસમાં ચાલી રહી હતી માસ કોપી ચોરી। કોપી કરતા 34 વિદ્યાર્થી ઝડપાયા, બીકોમ સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ પકડાયા, માઇક્રો ઝેરોક્સમાંથી જવાબ લખતા પકડાયા છે। બરથાળા સ્થિત આવેલી છે ડીઆરબી કોલેજ। ડીઆરબી કોલેજના એમકોમ અને એમએસસીના મળીને કુલ 46 કોપી કેસ થયા છે। ગુરુવારના પેપરમાં 0 અને 500નો દંડ, આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। તો ખાસ 44 જેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા છે, માઇક્રો ઝેરોક્સમાંથી તેઓ જવાબ લખતા પકડાયા છે, તેમણે દંડ આપવામાં આવ્યો છે અને હવે તેઓ પરીક્ષા આપી શકશે।